જે રીતે ભારે વરસાદ સૌરાષ્ટ્રભર અને ગુજરાતમાં પડ્યો છે તેને લઈ અને ડુંગળીના પાકને મોટા પાયે નુકસાન છે તે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો લગભગ મોટાભાગની ડુંગળી છે તે બળી ગઈ છે. તેના લીધે ડુંગળીના ભાવ છે તે હવે આસમાને પૂછ્યા છે. ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળી હાલ થોડાક એટલે કે માત્ર 3-4 દિવસમાં જ ડુંગળીના ભાવ છે તે ડબલ ભાવ એટલે કે ડબલ ભાવ થઈ ચૂક્યા છે. અત્યારે ડુંગળીના ભાવ 200થી લઈ અને 500-700 સુધીના ભાવ છે તે બોલાઈ રહ્યા છે અને દિવસે ને દિવસે ડુંગળીના ભાવ છે તે વધી રહ્યા છે. જે રીતે વેપારીઓનો કેવું માન્ય તો ખાસ આ વખતે ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને સૌરાષ્ટ્રમાં મોટા પાયે નુકસાન છે તે થયું છે અને તેને લઈને જ ડુંગળીના ભાવ છે તે સતત વધી રહ્યા છે અને સતત વધ્યા છે કારણ કે વરસાદને લઈ અને ડુંગળીના ભાવ છે તે વધ્યા છે. ડુંગળીના ભાવ વધવાથી એક ખેડૂતોમાં ખાસ આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે ડુંગળીના ભાવ માત્ર 50 રૂપિયા કે 100 રૂપિયા જેટલા જ મણના હતા, પરંતુ જે રીતે ડુંગળીના ભાવ વધારે આવતા ખેડૂતોમાં એક આનંદ જોવા મળી રહ્યો છે. પણ બીજી બાજુ ગૃહિણીઓ છે તે નારાજ છે કારણ કે શાકભાજીના ભાવ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે તેને લઈ અને ગૃહિણીઓમાં નારાજગી છે તે જોવા મળી છે. તો બીજી બાજુ ફરી એકવાર ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી છે તે આસમાને પહોંચવા જઈ રહી છે. દિવસે ને દિવસે ભાવ વધી રહ્યા છે. જે રીતે વરસાદને કારણે ડુંગળી એના પાકને મોટા પાયે નુકસાન થયું છે તેને લઈ અને ડુંગળીના ભાવ છે તે સતત વધી રહ્યા છે. કેમેરામેન મેરામ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા, રાજકોટ.